छत्तीसगढ़ मनपा चूंटणी माटे मतदान मंत्री जवाहर चावड़ानी वीटीवी साथे खास बातचीत। जवाहर चावड़ाए भाजपनी जीतनो विश्वास व्यक्त कर्यो छे। मनपानी चूंटणी में भाजपनो भव्य विजय थशे तेवी जवाहर चावड़ाए निवेदन आप्युं। कांग्रेसे लोकोनुं समर्थन नथी, फरी एक वखत जूनागढ़ मनपा में भगवो लहराशे। तो जूनागढ़ मनपा चूंटणी माटे मतदान मंत्री जवाहर चावड़ानी वीटीवी साथे खास बातचीत। तेमणे भाजपनी जीतनो विश्वास व्यक्त कर्यो छे। महत्वनुं छे, अत्यार सुधीमां त्रण वखत जूनागढ़मां महानगरपालिकानी चूंटणी थई छे, जेमां एक वखत कांग्रेस अने बे वखत भाजपे जीत हासिल करी छे। त्यारे आ बाबतने लईने अलग अलग प्रतिक्रियाओ आवी, जेमां जवाहर चावड़ाए जीत नो विश्वास व्यक्त कर्यो। तो आ साथे कह्यु के कांग्रेस ने लोकोनु समर्थन मतदान चाली रह्यु छे अने मतदान धीरे धीरे वधी रह्यु छे। आपणी साथे वातचीत करवा माटे राज्य सरकार ने अंदर मंत्री जवाहर चावड़ा वातचीत करवा माटे जोड़ाया छे, के जो जूनागढ़ साथे जोड़ायेला छे। जोर भाई, चाहे पक्ष पलटानी स्थिति होय के पछी विकासना दावो होय, ए तमाम परिस्थितिनी वचमां आजे खूब सारू मतदान थयेलु जोवा मळी रह्यु छे। જીતનો વિશ્વાસ કેટલો, કારણ કે પક્ષ પલટાની સ્થિતિ પણ જોવા મળી છે અહીંયા? કલ્પના બહારનો વિશ્વાસ છે, હું માનું છું 50+ સીટ આવશે, 51 મારી ગણતરી છે સીટો આવશે, 59માંથી ટૂંકમાં કોંગ્રેસ બેકી આંકડા નહીં પહોંચે, ડબલ ડિજિટમાં નહીં પહોંચે, મેક્સિમમ કોંગ્રેસ સીટ આવશે 9 સીટ આવશે, એની વધારે આવી શકે સ્થિતિ નથી એમ, ને એક પણ એવો વોર્ડ નથી કોંગ્રેસ પાસે જ્યાં આખી પેનલ આવી શકે એમ, પેનલ પણ એક જગ્યાએ આવતી નથી સ્થિતિમાં છે કોંગ્રેસ। પરંતુ કયા કારણે રહ્યા છો તમે? કોંગ્રેસના સભ્યોને ભારતીય જનતા પાર્ટીની અંદર મેળવી દીધા, એના કારણે કોંગ્રેસ આટલી નબળી પડી કે પછી ભારતીય જનતા પાર્ટી ઓલરેડી મજબૂત હતી? ના, આ એક પણ માણસ આ વખતે કોંગ્રેસમાંથી ઊભો નથી રહ્યો, તમને એક પણ તમે જોવા બેસો તો એક પણ એવો માણસ નથી કે બીજેપીનો ઉમેદવાર હોય ભૂતકાળમાં કોંગ્રેસનો ઉમેદવાર ગયા તો એવો કિસ્સો નથી, તમામ ઉમેદવાર જૂના જ છે, ભારતીય જનતા પાર્ટીના જ છે, અને અહીંની પ્રજા જૂનાગઢની શહેરની પ્રજા ભારતીય જનતા પાર્ટી પર ઘણો મોટો વિશ્વાસ કરે છે। ગત લોકસભાની અંદર 42,000 જેટલી મત લીડ આપેલી છે, ટૂંકમાં આ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર એની પ્રજાને છે અને તે આ વખતે પેટીમાં ફરીથી આવશે તેવો અમારો વિશ્વાસ છે। મુદ્દા આ વખતે ચાહે મેનિફેસ્ટોના મુદ્દા હોય તો એ જ જૂના મુદ્દાઓ ફરીવાર જોવા મળ્યા છે, રાજ્ય મતલબ વિધાનસભાની ચૂંટણી હોય તો રૂપિયાની વાત, અહીંયાની ચૂંટણીની વાત હોય તો પણ રૂપિયાની વાત, આ તમામ બાબતો આ વખતે પૂર્ણ થયેલી જોવા મળશે જો મેન્ડેટ મળશે તો? ના, એટલે કામ ચાલુ છે, વિથિન 3 મંથ તો રૂપે ચાલુ થઈ જવાનો છે, કામગીરી પૂર્ણતા પર પહોંચી ગઈ છે અને નવા પ્રોજેક્ટ તરીકે આવતા મહિને આમ તો 1 મહિનામાં કોર્ટનો સ્ટે હોવાના કારણે ચાલુ નથી થયું, બાકી વાઇલ્ડમાં સીન જોવાની પણ રૂટ બની ગયા છે તે પણ ચાલુ થઈ જશે, નવી યોજના હેઠળ ઉપરકોટ ડેવલપમેન્ટ માટે હમણાં એક અલગ ફંડ ફેરવું છે તેમાં ડેવલપમેન્ટ થશે, એ આ થવાનું છે બધું। તમે એવું કહી રહ્યા છો કે મેન્ડેટ આ વખતે ભારતીય જનતા પાર્ટીને એમ મળનાર છે, તો એટલે કોંગ્રેસની હારના કારણો શું હશે? કોંગ્રેસ એટલી નબળી થઈ ગઈ છે એના કારણે કે પછી ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂતી સુધી પહોંચી ચૂકી છે? ખૂબ મજબૂત થઈ ગઈ છે એ આપણે કહેવાનું આવે। તો જવાહર ચાવડાનું સ્પષ્ટ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત બની છે, ચાહે અહીંયા પક્ષ પલટાની વાત હોય એ પછી અન્ય બાબતો હોય, એ બાબતોને નકારવામાં આવી રહી છે મતદાતો જૂનાગઢના ગત ચૂંટણીની અંદર, ચાહે એ લોકસભાની વાત હોય કે પછી પૂર્વ જે મહાનગરપાલિકાની ચૂંટણી થઈ હતી એની વાત હોય, તમામ જગ્યાઓએ ભારતીય જનતા પાર્ટી સાથે ઉભા રહેલા જોવા મળી રહ્યા છે। આ વખતે પણ 50 કરતા પણ વધારે સભ્યો ભારતીય જનતા પાર્ટીના જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન કિશન સોનલ સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી